એવરીવન, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છે બધા? ગુડ મોર્નિંગ, રાધે રાધે. જો વાગી ગયા છે 6:15 અને આજે છે મંગળવાર, 5 તારીખ. ના ના, એવું છે? ઓ સોરી. બરાબર, મને એમ કે ઉપર જાન્યુઆરીનું હતું ને એટલે આજે 6 તારીખ થઈ ગઈ છે. જો આજે પણ દિશુના કોમ્પ્યુટરનું પેપર છે. આ બાજુ થાય છે પાણી ગરમ, આ બાજુ બોનવીટ અને પરમનોટ લંચ બોક્સ રેડી છે. મેથીના થેપલા ગરમા ગરમ શેકી લીધા છે. જુઓ, પણ બહાર બધા સૂતા એટલે મારે થોડુંક ધીમે બોલવું પડે. અહીંયા જુઓ, ચલો તો પરમને ઉઠાડું ને પછી કન્ટિન્યુ. રાધે રાધે, અહીંયા ઉપર જો. વાહ, કેટલું મસ્ત છે જો દીશું. અને બે બે ધજા છે એમ આપણે તો. દીશું, રાધે રાધે. રાધે રાધે કહો એટલે. આજે કોમ્પ્યુટર નું પેપર છે. કેવું વાંચીશ બેટા? તો શું કરીશ, વાતો કરીશ? એ તો 10 મિનિટમાં પતી જશે એટલે આખો 1 કલાક ઊંઘીશ. મસ્ત. રાધે રાધે બોલો એટલે રા નું ઉચ્ચારણ કરો એટલે કૃષ્ણ ભગવાન ગમે ત્યાં હોય એમને આવવું જ પડે. ગમે તે કામ છોડીને આપણી જોડે આવવું જ પડે. કાલે મેં એવું રીલમાં જોયું. સારું સારું રાધે દેવી, સારું. હું ના બની શકું એમના જેવી. એ એવું નહીં બોલવાનું. ચલો બાય પરમ. અત્યારથી નક્કી કર્યું છે. હું તમને બતાવું, હમણાં સાડી અને ફોઈ લાયા છે. આવજો ભાઈ. દિશુ, બેસ્ટ ઓફ લક. અને હવે બતાવવા લઈ જાય છે. બાર રાધે રાધે ભાઈ. અત્યારે રિપોર્ટ છે એમનો એટલે કરાવવા જાય છે ભૂખ્યા પેટે. ચલો આવજો. મારો ટાઈમ થઈ ગયો છે. આ બાજુ દિશુના જે પરીક્ષા પૂરી થઈ ગઈ છે એટલે કેટલી ખુશમ ખુશ છે હે ને દિશુ? હેપી હેપી છે આજે. પરમ, તું એ બધું ના કરીશ. તો અહીંયા જુઓ, પરમે લઈ લીધું છે કોબીજનું શાક, રોટલી અને અહીંયા છે પાપડી, તુવેર ને રીંગણનું શાક છે. મસ્ત ટામેટા નાખેલું. આમાં છે ખીચડી, દિશુ કઢી છે જોઈ. અને આમાં છે મસ્ત કઢી અને અહીંયા છે રોટલી. અને હજી બા લોકો બતાવીને આવ્યા નથી એટલે અમે લોકો જમવા બેસી ગયા છે. કેવું પરમ હે બેટા, ભાવે છે ને? દિશુન શાક કેવું લાગ્યું? દિશુ આજે કે નહીં ખાવું? સારું છે, પણ થોડું ગરમ મસાલો વધારે પડી ગયો. એવું છે? સારું સારું. અને આ બાજુ નિક્કીબેન ફોન કરીને પૂછે છે કે કેટલે રહ્યું. અલ્લે લો રોટલી. કેવું ખીચડી પરમ, તને કેવું રહ્યું? સારું. તો જો મસ્ત મજાની ખીચડી છે, ઢીલી ઢીલી. તો ચલો અમે લોકો જમી લઈએ, એ લોકો આવીને જમશે. આવો આવો. બા આવી ગયા છે રિપોર્ટ કરીને. કેવું રહ્યું બા? સાથે પટ્ટીઓ બટ્ટીઓ મરાઈ ને આવ્યા તમ તો બંગડી. હા, મજા આવી ગઈ ને તમને? બસ તાર તમારે હમણાં કરમસદ ની જે કરવાની છે એ હોય તો એક તો ભાડે રૂમ જ રાખી લઈએ. શું કેવું પિનાકિન? વેલકમ. નવું લાવે? વેલકમ. હા, વર્ષો જૂનું બિચારું વપરાતું નતું ને, પગલું ચડ્યું પાથર્યું છે. જે થઈ ગયો છે ટી ટાઈમ. ચા બની રહી છે મસ્ત મજાની આદુવાળી.
આવી જાઓ તમે બધા પણ ચા પીવા માટે. આ બાજુ દીસુનો જ્યુસ રેડી છે ઓરેન્જનો, અને એને થોડો ખાટા લાગે છે એટલે થોડીક સુગર એડ કરી દીધી છે. જો મસ્ત મજાનો ઓરેન્જનો જ્યુસ રેડી છે, થોડોક એ પીશે ને થોડોક પરમ પીશે. તો આ છે અમારો ટી ટાઈમ. જુઓ અહીંયા જુઓ, એ હું આમ લઉં કે આમ લઉં મન ખ્યાલ લઈ આવતો. કેવું મજા આવશે ને? આવી તો બહુ ભાવે નહીં. હું બહાદુરનો ટેસ્ટ આવે છે કે ઠીક ઠાક લક્ઝરી ચા? લક્ઝરી ચા મસાલો નાખે છે, આદુ નાખે. એટલી મસ્ત પાછળથી હેરસ્ટાઈલ કરી છે, પણ ફોટો નહીં પાડવા દેતી એટલે હું તમને લોકોને બતાવું છું. બપરે, અને તમે લોકો આ લટતો જુઓ એકવાર. અને ઉપરથી ઊંધો જો, અહીંયા ઉપરથી ઊંધો ચોટલો કઈ કે ઊંધી ને નીચે બપરે કેટલી બેકાર દેખાય દીસુ. અલા ભાઈ તારે મારે પરણવાનું. અને દીસુ એ ટેલ આર્ટ કર્યા છે ઘરે, બતાવી તો દીસુ. નથી જો, કોમેન્ટ કરીને કહેજો કે ન્યૂ રિંગ પહેરી છે એની પર ન્યૂ નેલ આર્ટ કેવા લાગે છે. હે ને દીશુ, એટલે તમે કટન કટ્સ કોઈનો ઓર્ડર આપવો હોય તો પણ આપજો. એટલે તમે કટન કટ્સ કરાયા છે કે હવે છૂટ્યા રે? બરાબર દીશુ, કાલ બાને મૂકવા જવાના છે. ક્યાં? બપોરે અંબાલા. હા કેમ? બસ હવે અમને વિઝા પૂરા. ઉપર એમ્બસીમાંથી કોલ આવી ગયો, એમ્બસીમાંથી બાનું આવ્યું છે ઇન્કવાયરી કે કેમ અહીંયા હાજર નહીં થતા તમે. બોલો બા, કેમ હાજર નહીં થાય? ગમશે પછી તો અહીંયા કે નહીં ગમે? અને અહીંયા તમને આ 10 દિવસ તમને બટાકા વગર કેવું રહ્યું? બહુ સરસ. કેવું અમારું મેનૂ જો, એક દિવસ બટાકો નથી. એવું મેનૂ તમારે કરવાનું છે. પછી રાત્રે પાછા. સારું, તો કાલે આપણે નિકીબેન ને લઈ જઈશું એમના પપ્પા ને મળવા, જે પેલું શું કેવાય એમ્બસી ના મેઇન માલિક છે. એટલે કાલે બાનો ફેસલો થશે કે બાને ફરી વિઝા ક્યારે મળશે. હે ને બા, ફરી વિઝા મળશે ત્યારે આવશે બા. હવે હા, આ જો ભણેશ્રી અહીંયા ભણવા બેઠો છે આજે વરસના વચલે દિવસ. હે ને પરમ, તમને વચલો દેખાય? એકે આમ કે રમવા જવું છે એટલે. હે ને, હે ને, એને રાઇટિંગ જુઓ કેવા છે કહેજો કોમેન્ટમાં. ચાલુ કરી દીધી છે વેચાશે ને એના બદલે તો એ વધારે ખાશે. ચાલ એ પત્યું કે નહીં આવે? હેલો, કેમ છો બધા? તો જો આજે આવી ગયા છે 10:30 અને બ્લોગ ના એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. અને અહીંયા આઈફોન ની વાતો ચાલે છે, કોણ આઈફોન લેશે ખબર નથી.
હેલો, કેમ છો બધા? તો દિશુ ને આઈફોન લેવાનો છે, તો આવી જજો બધા ઓપનિંગ કરવા. હે દિશુ, લઈ જજો. અને પેલા કોણ છે ખતરો કે ખિલાડી માં જવાનું છે, એટલે અત્યારથી એ શું પ્રેક્ટિસ કરે છે. તો આવજો. એમાં આવું નહીં આવતા. અને જો પિનાકી આજે પણ તારી મારી ટી શર્ટ સેમ સેમ છે. કોપી હે ને, હું કોઈ કોપી પેસ્ટ નહીં કરતી, સમજો. તારી આ ટી શર્ટ છે ને અઠવાડિયું જૂની છે, મારી આ ટી શર્ટ 6 વર્ષ જૂની છે. એટલે તું સમજી લેજો કોણ કોની કોપી કરે છે. ઓહો, કઈ નહીં. ચાલો તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. આઈ હોપ કે તમને લોકોને આજનો વ્લોગ આજનો બ્લોગ બહુ જ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા આવ્યા હોય તો, અને બેલ આઇકનને જરૂરથી દબાવજો જેથી અમારો પહેલો વિડીયો તમને મળી શકે. એટલે કાલે મળીશું નવા બ્લોગ સાથે, નવા કન્ટેન્ટ સાથે. બધાને ટાટા, બાય બાય, ગુડ નાઇટ, રાધે રાધે. દિશિતા રાધે રાધે. અને દિશુ આજે બહુ જ ખુશ છે, એનું ખુશીનું કારણ એક જ છે કે કાલે એનું ટ્યુશન ચાલુ થાય છે. દાદરે બેઠો બેઠો અમારી વાતો સાંભળે છે. પેલો જેલના કેદી જેવો, જેલમાં કેદી કેવો બેઠો એવી રીતે જુઓ. એટલે પરમ રાધે રાધે કરી દે. ચાલ બેટા, અને આ બાજુ જોઈ શકો છો કે બા સુઈ ગયા છે, એવું છે. ચાલો તો પછી હવે આપણે કાલે મળીશું. રાધે રાધે.